હેલો મિત્રો, કેમ છો? મજામાં? નહીં, અમારી ચેનલ TR એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું કાયમી સરકારી ભરતી લાઇનમેન એટલે કે લાઇટમેન, તેના વિશે ચર્ચા કરીશું. રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી અંગેની જાહેરાત છે. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ જે છે એ ભરવા માટે તારીખ 27/9/2023 બુધવાર સુધીમાં ઓનલાઈન અરજીઓ માધ્યમથી રાજકોટ અરજીઓ મંગાવવામાં આવે છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જગ્યાનું નામ છે લાઇનમેન અથવા તો લાઇટમેન. કુલ જગ્યાઓ 33 છે. કેટેગરી વાઇઝ જોઈએ તો બિન અનામત અન્ય 3 જગ્યાઓ છે, સામાન્ય શૈક્ષણિક 8 છે, અનુસૂચિત જાતિ જે 2 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ 4 જગ્યાઓ છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો તેની સંપૂર્ણ માહિતી મિત્રો અહીં આપણે જોઈશું. તો કે રાજકોટ મહાનગરપાલિકામાં જે ટોટલ જગ્યાઓ છે તે ઉમેદવારે જે ઓનલાઈન જે www.mrc.government.in પર તારીખ 13/9/2023 થી તારીખ 27/9/2023 સુધીમાં લોગિન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઈન ફી ભરવાની તારીખ છેલ્લી 27/9/2023 સુધીની રહેશે. મિત્રો, વાત કરીશું શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ. તો જગ્યાનું નામ જે રીતે આપણે વાત કરી છે, તમે અહીં જગ્યાઓ જોઈ શકો છો. તો લાઇનમેનની લાયકાત છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITIમાં વાયરમેનનો કોર્સ પાસ હોવો જોઈએ અને 1 વર્ષની એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ. લાયકાત અનુભવની વાત કરીશું કે વાયરમેનની કામગીરી 2 વર્ષનો સરકારી કચેરી સ્થાનિક સ્વરાજની સંસ્થા અથવા તો પબ્લિક લિમિટેડ કંપની, પ્રાઇવેટ કંપની અથવા તો NGO બેંકનો અનુભવ માન્ય ગણવામાં આવશે. લાઇનમેનનું પગાર ધોરણને વય મર્યાદા. તો મિત્રો, વાત કરીએ 5 વર્ષ માટે ફિક્સ પગાર 19,950 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાને જરૂરિયાતે ધ્યાનમાં લઈને 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ રૂપિયા 19,900 થી 63,200 સુધી આપવા અંગે વિચારણા કરવામાં આવશે અને વયમર્યાદા છે 18 થી 33. મિત્રો, અહીં તમે સૂચનાઓ છે તમે જોઈ શકો છો કે જે આરક્ષિત વર્ગ છે રિઝર્વેશન માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. મહિલાઓ માટે પણ 5 વર્ષની છૂટછાટ છે અને 5 વર્ષ અલગથી અનામતની મહિલાઓ માટે એટલે કે 10 વર્ષ છૂટછાટ રહેશે અને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ 45 વર્ષની વયમર્યાદા રહેશે મહિલાઓ માટે. અહીં મિત્રો જે વેબસાઇટ છે આપેલી છે અને બિન અનામત મહિલા ઉમેદવારો જે પરીક્ષા ફી પેટે 500 રૂપિયા આપવાના અને અન્ય જે કેટેગરી છે એમના માટે 250 રૂપિયા છે. રાજકોટ મહાનગર વેબસાઇટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાનું રહેશે. ફક્ત જગ્યાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરવાની છે. અરજી કર્યા બાદ અરજી ફી રિફંડ થશે નહીં એટલે કે પરત મળશે નહીં. તો મિત્રો, આ જે છે એના પછી વાત કરીશું કે જે અશક્ત છે તો એમના માટે પણ સુપરિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રોને આધાર લઈને ઉપરી વયમર્યાદામાં 10 વર્ષ સુધી છૂટછાટ આપવામાં રહેશે. એના પછી અહીં વાત કરીએ કે દિવ્યાંગો કઈ ટાઈપના છે, તો કે અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ, બધિર, ઓછું સાંભળનાર, મગજનો લખવો સહિતની હલનચલનની દિવ્યાંગતા, અલગ અલગ તમે મિત્રો અહીં જોઈ શકો છો આ ટાઈપનું. તો એમાં 40% હોવી જોઈએ અશક્ત. એના પછી મિત્રો વાત કરીશું કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર વિષયની લાયકાત તો સર્ટિફિકેટ મિત્રો હોવું જોઈએ. પછી નાગરિકત્વ તમે જોઈ શકો છો. એના પછી ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, તો કે ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ઓનલાઈન જ ભરવાનું રહેશે, જે તમે ઓનલાઈન કરશો એ જ આખરી ગણવામાં આવશે. એના પછી જે બિન અનામત કેટેગરીના ઉમેદવારે 500 રૂપિયા અરજી ફી તરીકે ભરવાના રહેશે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારે 250 રૂપિયા ભરવાના રહેશે. અને જે તમે ફોર્મ ભરો ટ્રાન્ઝેક્શન આઈડી જે સાચવીને રાખવાનું રહેશે. એના પછી ઓનલાઈન જે પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવાનો છે. એના પછી જે તમારે ડિગ્રી કે માર્કશીટ સર્ટિફિકેટ હોય ગ્રેડ દર્શાય તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્જન કોષ્ટક રજૂ કરવાનું રહેશે.
જાહેરાત માંગ્યા મુજબ શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ જ માન્ય ગણવામાં આવશે. એટલે કે મિત્રો, તમે આઈટીઆઈ પાસ કર્યા પછીનો જે અનુભવ ગણવામાં આવશે. એના પછી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમય છેલ્લા માસની પગાર સ્લિપ રજૂ કરવાની રહેશે. મિત્રો, એના પછી વાત કરીશું, અહીં જે સૂચનાઓ આવેલી છે તમે જોઈ શકો છો. એના પછી આર્થિક આર્થિક રીતે નબળા વર્ગો માટેના પણ અમુક જે નિયમો આપેલા છે તમે જોઈ શકો છો. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.